નમસ્કાર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય અંગ્રેજી આજે આપણે હિયર અને ધેરની ખાલી જગ્યા શીખીશું એચઈઆરઇ હિયર એટલે અહીં એન્ડ એટલે અને અને ટી એચ ટીએચર એટલે ધેર એટલે ત્યાં અહીં અને ત્યાં ટી એચ આઈ એસ ધીસ એટલે આ પાસેની વસ્તુઓ દર્શાવવા માટે ધીસ વપરાય છે અને ટીએચી ધેટ એટલે પહેલું દૂરની વસ્તુ દર્શાવે છે એટલે સફરજન જો આપણી નજીક નજીક હોય તો આપણે ઇઝ એન એપલ એટલે આ એક સફરજન છે જ્યારે એ જ સફરજન દૂર હોય ત્યારે ધેટ ઇઝ એન એપલ એટલે પહેલું સફરજન પહેલું એક સફરજન છે તો એચર હિયર એટલે અહીં પાસેની વસ્તુ દર્શાવે છે અને હિયર છે એ ધીસી સાથે વપરાય છે ટીએચરી ધેર એટલે ત્યાં દૂરની વસ્તુ દર્શાવે છે અને ધેરની સાથે વપરાય છે ઇટ ઇટ એટલે તે નિર્જીવ ચીજો પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે હવે જ્યારે જ્યારે ધીસનો ઉપયોગ આવે ટીએચઆઈએસ ધીસ એટલે નજીક છે વસ્તુ તો એની સાથે ઇટ ઇઝ હિયર હિયર એટલે અહીં તો નજીક હોય ત્યારે એની સાથે ટી એચ આઈ એસ ધીસ આારે હિયર વપરાય અને તીય ચેટી ઢેઠ હારે ધેર વપરાય કારણ કે ધેટ એટલે પહેલું દૂર છે વસ્તુ તો તેની સાથે ધેર વપરાય એટલે ખાલી જગ્યાની શરૂઆત જોવાની આપણે ધીસથી શરૂઆત થતી હોય તો હિયર લખવાનું હોય અને ઢેટથી શરૂઆત થતી હોય તો ધેર લખવાનું આવે ચલો આપણે કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ હિયર અથવા ધેર વડે ખાલી જગ્યા પૂરો ધીસ ઇઝ એ ટ્રંક ઇટ ઇઝ તો ધીસ એટલે આ તો નજીક છે એટલે એની સાથે આવે તે હિયર એચીઆરી હિયર એટલે અહીં તો ટ્રમ છે એ નજીક છે એટલે ધીસ આવે ત્યારે એની સાથે હિયર આવે અને ધેટ ઇઝ ધેટ આવે તેની સાથે ધેર આવે ધેટ ઇઝ એન અમ્બ્રેલા ઇટ ઇઝ તો જો ધેટ એટલે પેલું પેલી છત્રી પેલી એક છત્રી છે તે ત્યાં છે હિયર એટલે અહીં થાય અને ધેટ એટલે પેલી એટલે દૂર છે છત્રી ક્યાં પડી છે દૂર છે એટલે એની સાથે ધેર આવે ટી એ ચીઆરી ધેટ ઇઝ એન્ડ ધેટ ઇઝ એ કેટ પહેલી એક બિલાડી છે ઇટ ઇઝ તો ધેટ આવ્યું એટલે પહેલી એટલે દૂર છે બિલાડી દૂર છે એટલે એની સાથે ધેર આવે કારણ કે ધેર એટલે ત્યાં હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં

તો શું આવે ધીસ એટલે આ નજીક છે બોક્સ એટલે હિયર આવે એચારી ટી એચ એ ટી ધેટ ઇઝ એન એલિફન્ટ પહેલો એક હાથી છે જો ધેટ એટલે પહેલો આપણે દૂરથી બતાવીએ છીએ ધેટ એટલે તો ત્યાં આવે ત્યાં આવે હિયર એટલે અહીં ના આવે ત્યાં આવે એટલે ઇટ ઇઝ ધેર એટલે તે ત્યાં છે ધીસ ઇઝ એ બુક આ એક ચોપડી છે તો ઇટ ઇઝ તો ચોપડી છે ધીસ એટલે આ એટલે આપણે નજીક જ છે ચોપડી તો ઇટ ઇઝ હિયર આવે એચીઆરી ધેટ ઇઝ એન ઓરેન્જ ધેટ એટલે પહેલું એક નારંગી છે તો નારંગી છે એ પહેલું ધેટ આવ્યું એટલે પહેલું આવ્યું એટલે દૂર છે તો ધેર આવે ત્યાં આવે ટી એચી આરી આવે ઇટ ઇઝ ધેર ધીસ ઇઝ એ પેન તો આ એક પેન છે તો ઇટ ઇઝ તો પેન છે નજીક છે ધીસ એટલે આ આવ્યું તો એની સાથે હિયર આવે એચિયારી ટી એચ એટી ધેટ ઇઝ એ બોટ ઇટ ઇઝ તો ધેટ આવ્યું એટલે પેલી હોડી છે પેલી એક હોડી છે તો ઇટ ઇઝ તો ધેર આવે ત્યાં આવે એટલે ટૂંકમાં આપણે શું ધ્યાન રાખવાનું છે હિયર અને ધેર વડે ખાલી જગ્યા પૂરવાની છે કાં તો આ ખાલી જગ્યામાં આવે એ એચારી આવે અથવા ખાલી જગ્યામાં ટી એચ એચિયારી આવે તો જ્યાં જ્યાં ટી એચ આઈ એસ આવે એટલે ધીસ એટલે આ નજીક છે ત્યાં બધે જ એચિયારી આવશે અને જ્યાં જ્યાં ટી એચ એટી ઢેટ આવશે ત્યાં બધે જ ધેર આવશે ટી એચિયારી આવશે તો તમારે આ ખાલી જગ્યા અને પહેલાં મેં જે લખાવી સમજૂતી એ બધું જ તમારે તમારી પાકી નોટમાં ફોનલાઈનની બુકમાં વ્યવસ્થિત સુંદરે અક્ષરે લખી નાખવાનું છે ધન્યવાદ